આજે આપણે નવો વિષય કુહું ભણીશું. ઓકે, તો પહેલા ગુજરાતી આવતું હતું, તમારે ત્રીજા ધોરણમાં કલ્શોર આવતું હતું, હવે આપણે ચોથા ધોરણમાં કુહું ભણીશું. તો બધાએ જે ગુજરાતીની નોટ બનાવી છે ને એમાં લખવાનું. ઓકે, કુહું નામની ચોપડી ઉમા ફેશનમાં મળે છે, મેં તમને વોટ્સઅપ કર્યો હતો. જુઓ આ ચોપડી જોઈ લો, તમારે આપણી ચોપડી લાવવાની, ના લાયા હોય તો લાવી દેજો, મેં તમને મેસેજ કરી દીધો હતો. ઓકે, તો કુહું નામની ચોપડીમાં પાડે છે ખિસ્સામાં પડેલ વાર, પછી એની પાટની સમજૂતી હું કરાવું છું. તમારી જોડે ચોપડી હોય તો ખોલો, અને જો ના હોય તો હું અત્યારે જે જે સમજાવું કે જે પણ વાર્તા કે કહું તે તમારે સાંભળવાની. ઓકે, તો ચાલો ગીતનું ગાઈએ. તમારે ત્રીજા ધોરણમાં આપણે પણ રડીએ છીએ, વાગે તો પછી એના આંસુ ઘૂંટ્યા એટલું રડ્યું, સફરજન જેવડા આંસુ કાઢીને રડ્યું, એટલે કે બહુ જ રડ્યું. આ ખાડામાંથી તળાવ મળ્યું, ચણો તળાવમાં પલળી ગયો. આપણે ચણા જોજો તમે, જ્યારે ચણા હોય ત્યારે નાના હોય, પણ એ પલળી જાય ત્યારે આપણા મોટા થઈ જાય. પછી એ જબરો જાડો થઈ ગયો, પછી એને શું થઈ, મૂછ ઉગી, એટલે એને મૂછ ના ઉગી પણ જે ચણાનો ટોચનો ભાગ હોય ને એ થોડો લાંબો થાય, અને ચણાને મારી કે તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે હું બળવાન. ચણો બોલ્યો એટલે શું કે હું બળવાન છું, હું તાકાત વાળો છું, હું જો ફૂંક મારું તો આખું વિમાન નીચે પડે. પડે ભાઈ ચણાની ફૂંકથી વિમાન ના પડે, પણ ચણાએ શું કહ્યું, હું ફૂંક મારું તો વિમાન નીચે પડે. વાત તો ઉંદર જેવો છે, વાત કેવો છે, ઉંદર જેવો, સી છછુંદર જેવો. છછુંદર જોઈ છે તમે, ઉંદરનો સગો ભાઈ થાય, પણ એનું પેટ વચ્ચેથી બહુ જાડું હોય, પૂંછડી થોડી લાંબી હોય. પહેરવાનું હું પાકો છું, હું ખૂબ જ શક્તિશાળી છું, પહેરવાનું જોયા છે ને અખાડામાં હોય. હાથી ડાયો કાકો છું, હાથી હોય એનો એ હું કાકો છું, એટલે કે બહુ જાડો છું. એવા મેં રાજી રાજી ઘણી થઈ, પછી ચકલી ચણાને બાકી મૂકે ના મૂકે, એટલે ચકલી શું કર્યું, ચણો ખાઈ ગયો. તો મેં તમને અહીંયા ગીતનું સમજાવ્યું, હવે હું ગાઉં છું. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ફૂટ્યા તો પડે વિમાન, વાગ તો ઉંદર જેવું
હવે દીકરું ગાસુ ને એક ચાર
ચણો ખાડામાં પડ્યો પણ મેં તમને કીધું કાઈ બતાવ્યું હવે વાર્તા નંબર 3 છે સેવીથી સર્પ સુધી તો તમે અત્યારે અદક પાડીને હું વાર્તા કહું તે સાંભળો ઓકે એક ખિસ્સુ હોય છે ખિસ્સુ એટલે તમે જોઈ છે ને પપ્પાની અહીંયા શર્ટે લગાવેલું હોય છોકરાઓના શર્ટે પણ લગાવેલું હોય હવે તો મમ્મીની કુર્તીમાં અહીંયા સાઈડમાં પણ હોય છે પછી લેડો લેગીસમાં હોય છે હવે તો ફેશન પ્રમાણે અહીંયા બહાર ચડ્ડામાં પણ ખિસ્સુ હોય છે ઘણી બધી જગ્યાએ જુદા જુદા ખિસ્સા જોવા મળે છે તો તમે ખિસ્સુ જોયું છે ને હા તો ખિસ્સા સેના વિશે ખિસ્સા વિશે તો જુઓ સાંભળો એક ખિસ્સુ હતું એ મતલબ કે ખિસ્સુ એટલું શર્ટથી શર્ટ પર લગાવ્યા વગરનું ખિસ્સુ હોય એટલે વજનમાં હલકું હોય તો એ ઉડી જાય એટલે કેવું થઈ જાય ગંધું અને ગંધાતું થઈ જાય તો એને કોઈ અડતું નહોતું તમને અત્યારે એ વસ્તુ જોવા મળતી હશે કે રસ્તામાં માસ્ક કેટલાય લખતા જોવા મળે કેવા હોય ગંદા અને ગોધારા તો એ જ રીતે ખિસ્સુ ગંદું અને ગોધારું થઈ ગયું તો ખિસ્સામાં તમે જુઓ આપણે વસ્તુ મૂકી શકીએ દરજી લગાવી આપે પછી વસ્તુ મૂકી શકીએ તો એ ખિસ્સુ શેરીમાં રખડતું હતું શેરી એટલે રસ્તામાં રખડતું હતું તો રસ્તામાં રખડતા રખડતા ભૂસકોટભાઈ મળ્યા કોણ મળ્યું ભૂસકોટભાઈ એટલે શર્ટ મળ્યું અને એને કહ્યું કે મને તમારી સાથે લઈ જાઓ ને મને તમારી જોડે બહુ જ ગમે છે તમે નથી કહેતા કે મમ્મી મમ્મી મને સાથે લઈ જાઓ ને મને તારી જોડે સાથે આવવું બહુ જ ગમે છે પણ કેમ ગમે છે ત્યાં રમકડાવાળા હોય ફુગ્ગાવાળા હોય તો જીદ કરીને રમકડાને ફુગ્ગા લઈ શકો છો તેથી ખિસ્સાએ પણ પોતે જીદ કરી કે ભૂસકોટભાઈ મને તમારી જોડે લઈ જાઓ તો ભૂસકોટ શું કહે છે ખબર છે તું રખડું છે એનાથી છૂટો પડી ગયો છે એટલે શું કહે છે તું રખડું છે રખડું એટલે ફરફર કરનારું કંઈ કામ ધંધા વગરનું જ્યાં તું રખડ્યા કરે છે એ જગ્યા ગંદી અને ગોબારી છે તેથી હું તને મારી સાથે ન લઈ જાઉં એટલે કે મને હું તને લગાવી ન શકું બરાબર પછી શું થયું ભૂસકોટભાઈ ખિસ્સુ શું કરવા લાગ્યો રડવા લાગ્યો એની આંખમાંથી ટપટપ પાછું પડવા લાગ્યા એના પોતાના આંસુથી ખાબોચિયું ભરાઈ ગયું શું થયું ખા મજા આવી ને મોટો અવાજ સાંભળવાની ખાબોચિયું ભરાઈ ગયું તો ખાબોચિયામાં ખિસ્સુ પડ્યું અને ગંદુ અને ગોબારું હતું તે હવે તો ખિસ્સુ પલળી ગયું તો એને સૂકવવા શેની જરૂર પડે પવન અથવા સુરતના તડકાની તો એને સુરત દાદાને આજીજી કરી અને સુરત દાદાએ એને શું કર્યું સૂકવી દીધું પછી ત્યાંથી ખિસ્સુ ભૂસકોટભાઈ પાસે ફરી ગયું અને કહ્યું કે હવે તો મને તમારી સાથે લઈ જાઓ ના તું હવે કરચલી વાળું છે તાર તું ચોખ્ખું તો થાય પણ તું કરચલી વાળું છે તો મને દરજીભાઈ લગાવી આપશે નહીં તેથી ખિસ્સુ આગળ ગયું ધોબીની દુકાને ધોબીની દુકાને જઈને ફેર ઘૂંટણી કરવા સોરી ધોબીની દુકાને જઈને ધોબીને કહેવા લાગ્યું એટલે ધોબીએ ઇસ્ત્રી ગરમ કરીને એના ઉપર
મૂકી હવે ગરમ ગરમ ઇસ્ત્રીના કારણે ખિસ્સાએ શું કર્યું ઓ બાપારી દાજી ગયું દાજી ગયું તમને પણ મમ્મી સાકારી દેના લઈ જઈને લાખો મારીને કે બેસ તો તમે લાખો ખાઈને સામે આર્ગ્યુમેન્ટ કરો છો કે મારે આવવું છે એમ ખિસ્સું દાજી ગયું છતાં સાથે જવા બુસ્કોટ ભાઈની સાથે જવા તૈયાર થઈ ધોબીએ કરજલી ધાકી આપી નવા જેવો ગુસ્સો બની આપ્યો પછી આગળ નીરજભાઈ કરજીને ત્યાં બુસ્કોટ અને ખિસ્સું ગયા નીરજભાઈએ દરજીએ નીરજભાઈના શર્ટ ઉપર ખિસ્સું લગાવી દીધું ખિસ્સું તો ખુશ થઈ ગયું અને ઉંદરડી કરવા લાગ્યું એને શું થયું મજા આવી ગઈ કે હવે મને કોઈ મહત્વ આપશે હવે મારું મૂલ્ય ગણાશે ઓકે તો હવે ચોપડીમાં જુઓ હું સમજાવું એક હતું ખિસ્સું નાનકડું ગમ્યું પણ સારું હતું એ નવા નવા બિસ્કુટ જોઈએ તો એને થાય આવા બિસ્કુટ પર બેસવાની કેવી મજા પડે એ દોડીને બિસ્કુટ પાસે જાય બિસ્કુટ એને જોઈને મોઢું બગાડીને કહે ખસ આખું ખસ ભાગાઈથી આપણે નથી કહેતા કોઈ ગંદાનું ખોટું હોય તો આવું જાય ને આવું જાય ખિસ્સું કહે એમ શું કહો છો બુસ્કોટભાઈ મને તમારી સાથે બહુ ગમે છે બુસ્કોટભાઈ કહે તું રખડું છે જ્યાં ત્યાં રખડ્યા કરે છે એટલે કેવું ગંદું ને ગંદાનું તને જોઈને સૂગ ચડે છે એટલે કે શોષ ચડે છે આમ ગમતું નથી તારી સાથે વાતે પણ કરે રોજ રોજ બિસ્કોટભાઈ એને ગંદું ને ગંદારું કહે તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા ટપ 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 થોડી વારમાં આંસુનું ખાબોચું ભરાઈ ગયું ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું એના પર ચોટેલી ધૂળ ખોવાઈ ગઈ એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું ખિસ્સું રડતું બંધ થયું એણે આંખ પટપટાવીને જોયું એનાથી હસી પડાવી એ બોલ્યું વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું એ તો રોગથી ચાલવા લાગ્યું પછી જગમગ જગમગ થતા સુરત દાદા આવ્યા ખિસ્સું સુરત દાદાની લાંબી લાંબી મૂછો જોઈને પી ગયું સુરત દાદા હસતા હસતા બોલ્યા એ બચુડા 20 નહીં તું તો ભીંજાયેલું છે આવ મારી પાસે આવ તને સૂકવી દઉં એટલે કે તું કલળેલું છે તો હું તને સૂકવી દઉં એમ કહી સુરત દાદાએ હાથ લંબાવ્યા ખિસ્સું ટપુક દઈને સુરત દાદાના ખોળામાં બેસી ગયું સુરત દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો ત્યાં એ સુકાઈ ગયું સુરત દાદા બોલ્યા કેમ બચુકડા હવે તું રડીશ નહીં ને ચિત્ર દોરવાનું છે ખિસ્સું ડો હલાવી બોલ્યું ના રે ના સુરત દાદા હવે હું નહીં રડું એમ કહી હસતા હસતા બોલ્યું સુરત દાદા સુરત દાદા હવે હું ફાઇન લાગું છું નહીં સુરત દાદા કહે હવે તું વાલું વાલું લાગે છે બચુકડા પછી સુરત દાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બિસ્કોટ સીવે શું સીવે બિસ્કોટ નેહાબહેનના ફ્રોક મેક્સી એટલે કે ગાઉન અને વન પીસ સીવે ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે
दर्जी काका केम छो? मने नीरज भाई बहुने गमे छे, मने एमना नवा नवा बिस्कुट पर बेसाड़ी दो। दर्जी भाई एक खिस्सा सामे जोयु बोल्या, अरे शू छे नीरज भाई ना बिस्कुट पर? तो हूँ नवु ने सरस खिस्सु चटाड़वानो छु, फरजी वाली छे, मारे तारू काम नथी। बाकी दर्जी भाई एक खिस्सा ने दुकान माथी हाकी काढ्यो, खिस्सु रड़ी पड़ी, रड़ता रड़ता चाली रस्ता में धोबी की दुकान आवी। धोबी भाई दुकान में निराते सीधा हता, रड़वानो अवाज सांभळी ते जागी गया। जुए तो खिस्सु उभो उभो रड़े, तेना आंसूथी तो धोबी भाई ना कपड़ा भीना भीना थई गया था। धोबी भाई तो खिस्सा ने ऊपर खिंचाई गया, बोल्या, पचोड़िया भा गई थी, मारा कपड़ा बगाड़ी नाख्या, आटलू बधुं रड़ी छी के केम? तने कोण वध्युं छे? खिस्सु रड़ता रड़ता बोल्यो, मने करचली पड़ी छे, एटले दर्जी काका नीरजभाईना बिस्कुट पर चढ़ता नथी, एटले मने रड़वू आवे छे। धोबीભાઈ કહે, એમ વાત છે, અહીંયા તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં। ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી। ખિસ્સુ એવું દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ। ધોબીભાઈ કહે, ચૂપ! ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી। થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ। ખિસ્સુ હસી પડ્યો, કહે, ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક ને ફાફડું થઈ ગયું। કેવું કડક કડક અને આમ મજા આવે એવું ફાફડું! ધોબીભાઈને આવા આવજો કહી ખિસ્સુ દરજીભાઈની દુકાને ગયું। દરજીભાઈને કહે, જુઓ હવે તો હું એકદમ નવું નકોર થઈ ગયું, મને નીરજભાઈના બિસ્કુટ પર ચોટાડશો ને? દરજીભાઈ કહે, અરે બા, ખરેખર તું તો સરસ જ લાગે છે, ચાલ બેસી જાય નીરજભાઈના બિસ્કુટ પર। ખિસ્સુ હસવા લાગ્યો, ફેર ઉનરડી ફરતું ફરતું બેસી ગયું, તેને નીરજભાઈના બિસ્કુટ પર બેસવાની મજા પડી ગઈ। દરજીભાઈએ સંજો ચલાવ્યો, ને ખિસ્સુ નીરજભાઈના બિસ્કુટ પર ચોટી ગયું। સાંજે નીરજભાઈ બિસ્કુટ લેવા માટે આવ્યા, એ પોતાનો નવો બિસ્કુટ જોઈ રાજી થઈ ગયા। બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સુ છે, મને બહુ ગમ્યું। નીરજભાઈ નવો નવો બિસ્કુટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુએ બાલ મંદિરે જાય, નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુએ રમવા જાય, નીરજભાઈ સુઈ જાય તો ખિસ્સુએ સુઈ જાય। તો અહીંયા મેં તમને પાઠ સમજાવ્યો, હવે સવાલ જવાબ સમજાવીશ, ઓકે?